લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. બંને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી, જેમાં અલ્પેશ કથિરિયાનું નામ હતું. જો કે આજે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટો ચહેરા તરીકે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હતા. હાર્દિકના રાજકારણમાં જોડાયા બાદ પાટીદાર આંદોલનને સંભાળી રહ્યા હતા. ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરી સુરતની વરાછા અને ઓલપાડ બેઠક પર વિધાનસભાની ચૂંટણી પર લડ્યા હતા, પરંતુ એકાએક તેમણે રાજીનામું આપી દેતા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ એક સાથે વિધાનસભામાં આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. અલ્પેશ કથિરિયા વરાછા વિધાનસભામાં કુમાર કનાણી સામે આપના ઉમેદવાર હતા અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલની સામે ઉમેદવાર હતા. આંદોલનકારમાંથી તક મળતા રાજકીય નેતા તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનારા બંને કારમી હાર મળી હતી. આજે લોકસભાની ચૂંટણીના માહોલમાં એકાએક રાજીનામું ધરી દેતા ભાજપમાં જોડવાની ચર્ચાઓ જોર પકડ્યું છે. ધાર્મિક માલવિયા પત્ની મોનાલી બેન સુરત પાલિકામાં આપ પાર્ટીના કોર્પોરેટર છે, ત્યારે ધાર્મિક માલવિયા ભાજપમાં એકાએક જશે કે પછી બંને સાથે જોડાશે તેને લઈને પણ ચર્ચાઓ જોર પકડ્યું છે. પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી. હાલ લોકસભાનું ઇલેક્શન છે, પાર્ટીને કાર્યકર્તાઓની નેતાઓની જરૂર હોય છે, ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે, અને અમે સમય આપી નહોતા શકતા, કામ નહોતા કરી શકતા, તો એને લઈને ખાસા પ્રકારનો નિર્ણય લીધો છે કે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ, જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં પ્રાધાન્ય મળી શકે. હવે શું કરશો? આગામી દિવસોમાં અમારી ટીમને સાથે લઈ અને બીજો જે પણ કઈ નિર્ણય હશે જાહેર કરીશું. બાકી પાટીદાર અનામત આંદોલનથી સમાજ હિતના કાર્યકર્તા આવ્યા છે, અને ખાસ સમાજના ઉત્કર્ષ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજની સાથે ઉભા રહ્યા છે, અને આગામી દિવસોમાં પણ મજબૂતાઈથી સમાજના હિતના પ્રશ્નોને લઈ અને આગળ વધીશું. ભાજપમાં જોડાઈ રહ્યા છો, અલ્પેશ અને ધાર્મિક બંને? ના, અત્યારે એ પ્રકારની બિલકુલ કોઈ વાત છે નહીં. આગામી દિવસોમાં અમારી ટીમને સાથે રાખીને જે પણ નિર્ણય હશે આપના માધ્યમથી જાહેર કરીશું. વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી અમે ખૂબ કામગીરી ઓછી રહી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા, એટલે જવાબદારીમાંથી મુક્ત થયા છીએ અને પાર્ટી ત્યાં કોઈ પણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે માટે મુક્ત થયા. હવે પછી અલ્પેશ કથિરિયાનું ભવિષ્ય? ભવિષ્યની બાબતમાં હાલ કોઈ પણ પ્રકારની વાત તો મારી ફિક્સ નથી. આગામી દિવસોમાં લોકોને, વડીલોને અને અમારી ખાસ તો ટીમને મળીને પછી નિર્ણય લેશું. ભાજપમાં જોડાઈ રહ્યા છો? નહીં, હાલમાં કોઈ પણ પ્રકારની બાબત નથી. રાજીનામું આપવાનું કારણ? રાજીનામામાં ખાસ કરીને અમે ઘણા સમયથી નિષ્ક્રિય હોઈને પાર્ટીને પૂરતો સમય ન આપી શકતા.